ધોરણ પાંચમાં હવે આપણે જોઈશું કાવ્ય બેનું સ્વાધ્યાય. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન એક, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન બે, કવિ કોને ભગવાનની આંખો ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખો ગણે છે. ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોમાં સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હોળીને કોણ હંકારતું હશે? હોળીને ઈશ્વર હંકારતો હશે. નીચેની પંક્તિ સમજાવો. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. એટલે કે આ પંક્તિમાં કહેવા માંગે છે, હે ઈશ્વર, મોટી બૂમ ગર્જના અને માતાના વાહલ સાથે મોર પીંછના સૂરમાં સંતા કુકડી રમી તું ક્યારેક દૂર અને ક્યારેક નજીક દેખાઈ રહ્યો છે. પ્રશ્ન ત્રણ, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. અહીંયા તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. હવે આપણે આ શબ્દોનો સમાનાર્થી શબ્દો આપવાના રહેશે. આંખ તો નયન, ઈશ્વર તો ભગવાન, દરિયો તો સાગર, વૃક્ષ તો ઝાડ, નાદ તો અવાજ, ફૂલ તો પુષ્પ. પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. હવે તમારે અહીંયા વિરોધી શબ્દ આપવાના રહેશે. પહોળુંનું વિરોધી થશે સાંકડું, વિરાટનું વામન, નજીક તો દૂર, અંધારું તો અજવાળું. પ્રશ્ન છ, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દોની જોડી બનાવ. ઉદાહરણ, વાત તો રળિયાત, આને આપણે કયા શબ્દો કહીશું? પ્રાસ શબ્દો. એવી રીતે કાવ્યમાં આપણને આપેલા છે નાદ, તો એનું થશે સોગાદ. તમરા, તો એનું થશે ભમરા. સૂર, તો દૂર. વહે, કહે. આ બધા જે શબ્દ જોડી બનાવી એ કયા હતા? પ્રાસની શબ્દ જોડી. પ્રશ્ન સાત, સ અને શ થી બનતા ચાર ચાર શબ્દો લખી એનો અર્થ ભેદ સમજાવો. ઉદાહરણ તરીકે, સાપ તો સર્પ, અને આ શાપ એટલે કે બદ્દુઆ. એટલે આ સ અને આ સ બંનેમાં કેવો છે? તફાવત છે. આનો બી અર્થ બદલાઈ જાય અને આ સનો બી અર્થ બદલાઈ જાય. હવે એવી જ રીતે આપણે સ સસલાનો કરીને ર શ ર તો સરોવર, અને શરણાઈનો શ ર તો બાણ. એવી જ રીતે કેસ તો મુકદ્દમો, અને કેશ તો વાળ. પ્રશ્ન આઠ, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આ પંક્તિને આધારે બીજી ત્રણ પંક્તિઓ બના. તો પંક્તિ બનશે, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. અહીંયા તમારું કાવ્ય બેનનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે.